This story inspired by Zeppel. મારું નામ મુકેશભાઈ જીવરાજભાઈ વાડોલિયા. મૂળ વતન પડદરી તાલુકો બોડીકોડી ગામ પર રહેવાનું. 30 વર્ષથી રાજકોટ મહિલા કોલેજ કલાવ રોડ ઉપર બ્રિજ ઉપર અને માટલાનો વીએસઆઈ સાથે પ્રજાપતિ છું અને ઇન્ડિયન પોર્ટર એટલે કે માટીના ઘાટ આરે ઘડાયેલો માણસ છું. અને એમાંય મને એક પ્રેરણા મળી ખાસ કે તુલસીની, કે માટીના વાસણ આરે કુંડા લેવા આવે એટલે તુલસી માગે, એટલે તુલસીથી એક અભિયાન ચાલુ કર્યું કે તુલસી ઘરે ઘરે હોવા જરૂરી છે એમ. તુલસી માણસના જીવનમાં શું કામ, કારણ કે પીપરેથી જીવન શરૂ થતું, તુલસીના પાંદે જીવન પૂરું થાય છે. તુલસી એક ઔષધિ તરીકે ઉપયોગ થાય છે, પૂજા પાઠમાં લઈએ છે. તુલસી આપણે દરેક જ્ઞાતિ લેવલે અત્યારે તો ઘરે રાખવા જ માંડ્યા ઔષધિ તરીકે, અને પૂજનમાં આવે છે. અને તુલસીને એક માની વ્યાખ્યા આપીએ અને ઔષધિની પ્રકૃતિની એક ઉપમાય છે એની. તુલસી હવે એક બર્થડે તરીકે ઉપયોગ કરવા માંડ્યા છે માણસો, કે આજ બર્થડે હોય તો એના અનુસંધાને એક રોપ તૈયાર કરી અને એને પ્રેઝન્ટ આપે છે. એટલે લેનારને ખુશી વ્યક્ત થાય છે, દેનારનીથી વધારે ખુશી વ્યક્ત થાય છે. તુલસી એક એવી વસ્તુ છે કે ગમે ત્યાં ગમે એ રીતે આપણે ગિફ્ટ આપી શકીએ. કોઈ પણ પ્રસંગ હોય ને તો ગિફ્ટ તરીકે લાખો કરોડો રૂપિયાની ગિફ્ટો લઈને આપે. એથી તુલસીનો એક નજીવી કિંમતનો, સામાન્ય કિંમતથી શરૂ થઈ અને એ વસ્તુ આપણે ગિફ્ટ તરીકે આપીએ છીએ, અને લેનારને ગિફ્ટ અને આપનારને એ ખુશી વ્યક્ત થાય છે. તુલસી એક એવી વસ્તુ એક આપણે ગમે ત્યાં ઘરની અંદર એન્ટર થાય એટલે પહેલાં તુલસીનો રોપ હોય પછી ફળિયું આવે. તુલસી આપવાથી એક આપણા ધર્મગ્રંથની અંદર એક ધાર્મિકતા પ્રવૃત્તતા ઔષધિય તરીકે બધી રીતે અનુકૂળ છે એકાબીજાને દેવા લેવામાં. તુલસીની પ્રેરણા મને 1988માં બારાચડી સૈનિક સ્કૂલમાં એક્ઝામ આપવા ગયો ત્યારે મને પહેલાં જ એન્ટરમાં તુલસી મને 5 ફૂટના જોવા જીડ્યા. ત્યારથી મને મનમાં એમ હતું કે ઓ આવી સ્કૂલની અંદર આવી રીતે તુલસી. પછી આપણે રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં આરકેસીમાં આવી અમુક જગ્યાઓ મેં જોયા તુલસી. પછી આ તુલસીની પ્રેરણા મળી મને ત્યાંથી, એટલે એમ થયું કે હવે આપણે લાઈફમાં માને આનો ઉપયોગ કરું કંઈક. એટલે એક મારા નટવર મિત્ર હે કરાચીના એ રહેવા આવેલા રાજકોટ, એ રોપ લેવા આવ્યા તુલસીના. મને કે તમે ગમે ત્યાંથી 2 રોપ લાવી દો, મારે કથા છે ઘરે વાવવા છે. એટલે મેં એને તુલસીના રોપ લાવીને દીધા. એમાંથી મને થયું કે આ તો આપણે ઘરે ઉગાડી હગી એટલે ઘરેથી માંજર તૈયાર કર્યા, એમાં નાના નાના રોપ તૈયાર કરું અને પછી એમાંથી કોથળીમાં ને કુંડામાં પછી મારે ડિમાન્ડ થાય એમ માટલા લેવા આવે એટલે કસ્ટમર આવે એટલે ડિમાન્ડ થઈ, એટલે મને આમ શોખ થયો હતો અને પ્રેરણા મળી એટલે માંડો વેચવા વાવવા. પછી એક હરેક વસ્તુના સેલ થાય, પ્રદર્શન થાય. પણ મેં એકવાર ફૂલછાપ ચોકની અંદર નેચરલ ક્લબનો બાગ બગીચા વેચવાનું વેચાણ હતું, કુંડા ચકલાના માળાને, એટલે એમાં સાથે એ લોકો તુલસી આપતા હતા. એટલે ત્યાંથી મને થોડીક પ્રેરણા મળી બીટી બાલા સાહેબ તરફથી. એકવાર મને ટીલવા સાહેબે ફોનથી પૂછ્યું કે તારી પાસે 500 રોપ છે ત્યાં, તો મેં હા. તો એક ગૌશાળાવાળા જસદણવાળાને કોકને મોકલેલા અને મને તુલસીના રોપ લઈ ગયેલા નજીવી કિંમતથી. ખાસ તો મને તુલસીની એકદમ પ્રેરણા અને આ વેચાણ માટે અને ગિફ્ટ આપવા માટે મારે કસ્ટમર આવે તો હું સામેથી એને પ્રેઝન્ટ આપું છું એવી એક ઘટનાના હિસાબે, એમાં મીનુ જસદણવાળા એ મહિલા કોલેજમાં પ્રોફેસર છે એ એકવાર આવેલા અને એને મને વાતમાં વાત કરેલી અને એને મારો એક મેં એને ગિફ્ટ આપેલા તુલસીના કુંડાનું. તો એને એક આ ફૂલછાપમાં ફોટો આપેલો અને એક બોમ્બેથી છાપું બહાર પડે એમાં ફોટો આપેલો, એનાથી મને વધારે પ્રેરણા થઈ. ખાસ તો મારે અહીંયા દેવ દિવાળી ઉપર તુલસીનું વેચાણ હોય છે, એમાં શ્યામ તુલસી, રામ તુલસી, વૃક્ષ તુલસી એવી રીતના અનેક જાતના તુલસી આવે છે. એમાં સૌરાષ્ટ્રમાં આપણે ઇન્ડિયા લેવલે તો 2-4 જાત જ ફેમસ છે. પછી તિલક તુલસીના જે કોઈ, અને એમાં ખાસ જો તમારે 1 રોપ 2-5 25 રોપ કે કુંડા તમારે રેડીમેડ જોતા હોય તો આ વિડીયોની નીચે મારા નંબર આપેલા છે. સમાજનું તમે પણ આવું કોઈ યોગદાન આપતા હોય, કાર્ય કરતા હો સમાજ લક્ષી, તો તમારું આવું ઇન્ટરવ્યૂ મારે જેવું કરવા માટે આ વિડીયોની નીચે નંબર છે.